ડીસાના લોકલાડીલા ધારાસભ્ય પ્રવીણભાઈ માળીની સૂચનાથી સીપુર ડેમમાંથી નર્મદા નહેરમાં નાખવાને લઈ નવનિયુક્ત ભાજપ તાલુકા પ્રમુખ બહાદુરસિંહ વાઘેલાની ટીમ દ્વારા નિરીક્ષણ કરાયું. બનાસકાંઠામાં જ્યારે વરસાદ સારા પ્રમાણમાં પડે ત્યારે દાંતીવાડા ડેમથી નદીમાં થઈ પાણી રણમાં વહી જતું હોય છે અને તેની 10 કિલોમીટરના અંતરે સીપુર ડેમ આવેલ છે. તે ડેમ બન્યા પછી માત્ર એકવાર ભરાયેલ છે. સીપુર ડેમ આધારિત તેને લગતી સિંચાઈ યોજનાઓ પણ છે, પરંતુ તે વિસ્તારના ખેડૂતોને ડેમ ન ભરવાના લીધે ખેડૂતોને સિંચાઈનો લાભ મળી શકતો નથી. જ્યારે દાંતીવાડા ડેમમાં ઓવરફ્લોનું પાણી સીપુર ડેમમાં નાખવામાં આવે તો રણમાં વહી જતું પાણી અટકાવી શકાશે અને સીપુર ડેમમાં પાણી નાખવાથી સીપુર ડેમ આધારિત સિંચાઈ યોજનાથી ખેડૂતોને લાભ થાય તેમ છે. જેથી આ મામલે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી હતી, જેથી સરકાર દ્વારા આ મામલે વિચારણા કરી હાલમાં ટેકનિકલ સર્વે કરવાની કામગીરી હાથ ધરાઈ છે. દાંતીવાડા ડેમથી ઉપરના ભાગે સીપુર ડેમના ઉપરના ભાગે ગ્રેવિટીના આધારે ઇન્ટરલિંકિંગ કરવામાં આવે તો ખેડૂતોને ખૂબ જ ફાયદો થાય તેમ છે.